રતનભાઈ તડવી રહેવાસી બોડેલી કચાટા ગામ બોડેલી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। તેઓને ડાયાબિટીસ અને ટીબીની અસરથી છેલ્લા 8 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। છેલ્લા 2 દિવસથી તેમના સગાને ફોન પર જણાવતા હતા અમને રજા અપાવી દો, પણ ડોક્ટરે રજા આપી ન આપતી। સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળ પરથી નાની બારીમાંથી છલંગ લગાવીને કોઈએ નાખી દીધા એનું એક રહસ્ય રહ્યું છે। ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો છે। આગળ જોવાનું છે આ રહસ્ય કેવી રીતના ઉકેલશે। રતનભાઈ તડવી જીએબીમાં નોકરી કરતા હતા। તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા। આજ રોજ વહેલી સવારે આઈસીયુમાં ત્રીજા માળ પરથી નીચે પટકાયા હતા। ત્યારબાદ ડોક્ટરો દ્વારા તાત્કાલિક જ્યાં પડ્યા હતા ત્યાંથી હટાવી દેવામાં આવ્યા અને તાત્કાલિક પાણીના ફુવારાથી સાફ સફાઈ કરી દેવામાં આવી હતી। પોલીસના આવ્યા પહેલા આ સીન તેમના સગા સંબંધીઓએ જોયું હતું। તેવો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યાં ફોટા પણ પાડ્યા હતા, દ્વારા ફોટા પાડવા દીધા ન હતા। નઝીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા। કેટલા દિવસ દાખલ હતા અહીંયા? આજે 8 દિવસ થયા। કઈ હોસ્પિટલ ની અંદર? સ્ટર્લિંગ માં। એટલે તમારો ક્યાં ક્યાં ઘર રહો છો અને શું થયું છે? અમે કચાટા રહીએ છીએ। શું થયું? એટલે ક્યાં કારણે દાખલ કર્યા હતા? એમને ડાયાબિટીસ વધી ગયો હતો અને થોડી ટીબી ની અસર હતી, એમાંથી કોવિડ ની થોડી 30% અસર હતી। કેટલા દિવસ થી એડમિશન? 8 દિવસ થી। તો અત્યારે શું ઘટના બની ત્યાં? આ લોકો મેં જાય ને ઉપર તો મને જવા ના દીધી અને થોડી વાર માં બારી માંથી કૂદા। ત્રીજા માર થી એમના વાઇફ થા। શું નામ છે તમારું? નીરુ। આખું નામ શું? નીરુબેન રતનસિંહ। અને જે કૂદી એમનું નામ શું? એમનું રતનસિંહ। કૂદા ના હે કોનો થઈ, કેવી રીતે પડે ખબર નહી। અમને પડ્યા કેવી રીતના તે જ નહી ખબર બારી માંથી। તો આઈસીયુ માં થી કેવી રીતના કૂદી જાય? આઈસીયુ માં લોકો કોઈ નહી રહેતા। આ જનરલ રૂમ માં હોય તો જવાબદારી નહીં રાખતા સર ની। એ કહેતા તમે પરમ દિવસ ફોન કર્યો ને તો મેરે વાત કરાવી તો કે મને કઈ થી લઈ જાવ, અહીંથી લઈ જાવ કે મને કે કોઈ સારવાર નહીં કરતા, કઈ નહીં, મને ટાઈમે પાણી નહીં મળતું, અહીં કોઈ હોતું નહીં એમ કે છે। મેં ભૂવો પાડતો તો રાતે બહુ ભૂવો પાડતો તો એમ કે છે। કાલે મેં જાય ને તો હોય કીધું કે 10 વાગે આવજો, કે તો પછી 10 વાગે જાય તો 11 વાગે આવજો, 11 વાગે જાય તો 1 વાગે આવજો, આવું બોલે। કેટલા રૂપિયા ખર્ચો થયો? કેટલા દિવસ છે દાખલ કરેલા હતા એમાં અમને એમને નતા જોવા જવા દેતા અને કઈ કઈ કહીશું જ નહીં। ખાલી 2 મિનિટ કાલે અમને બતાવ્યા હતા અને એ ભાઈ અમને કે મારી કોઈ સારવાર નથી કરતા, સારવાર નથી કરતા એવું કહીને રજા લેવા માગતા હતા। તો અમે ડૉક્ટરને બહાર અમને મળે તો કહીએ ને તો કે એવું કંઈક ના, તમારું પેશન્ટ સારું છે, એમને સારું થયું છે, બીજા દવાખાને લઈ શકો, એ સારું નહીં થાય એમ કરી કહીને અમને રજા ના આપી, અમને બતાવવાના અને ઉપરથી આજે 8 વાગે આ 8:30 ઉપરથી ટીજે મારથી પડ્યા સાહેબ, કેવી રીતે પડ્યા મને ખબર નથી હવે। કેટલા વાગ્યાની ઘટના છે? હા, રાતના બાંધેલા હતા એવું અમને અમે પૂછે તો કહેતા હતા એ ભાઈઓ દવાખાનાના કે અમે એમના ઘેરથી એમને મળવા જવા કહેતા હતા કે ના, કે એમને તો અમને કે થોડું એ છે ને એમ તેમ કહીને ના જવા દીધા, અમને નીચે લાવીએ છે તમે જોઈ લેજો એમ કહીને અને અમને એમને બાંધેલા છે એમ તો પછી અહીંયા નીચે આવ ત્રીજે માંથી નીચે આવો હા પૈડા કેવી રીતે એમ હે એમની જવાબદારી કે કોની જવાબદારી એમ મેં પૂછ્યું એમને। શું નામ છે? રતન, મારું દિલીપભાઈ નામ છે, દિલીપભાઈ નો સગો ભાઈ છું, દિલીપભાઈ બિનસિંગભાઈ।